નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સર્વપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરમાં માતાએ બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર. સત્તરમી જુલાઈથી પ્રારંભ થતા દશામાના વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. વડોદરા શહેરના કલાકારો દ્વારા બનાવવામાં આવી અદભુત પ્રતિમાઓ. માળિયાહાડીના તાલુકાના દુધડા ગામ પાસે આવેલ બ્રજ ડેમના બે દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતી એક માતાએ પોતાની બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતક દીકરીઓની માતા ડિવોર્સ થયેલી છે, જે છેલ્લા 20 દિવસથી કારેલીબાગ વિસ્તાર ખાતે આવેલ અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. માતાએ આ બંને દીકરીઓને મોતને ઘાટ ઉતારવા અંજામ આપ્યો હતો, જેમાં મોટી બહેન ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી હતી, જ્યારે નાની બહેન 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી મોટી બહેનને પોતાના મિત્રને ફોન ઉપર જણાવ્યું હતું કે મમ્મીએ આપેલ જવાબમાં કંઈક સ્વાદ નથી આવતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો. એસીપી એચ ડિવિઝનની સાથે ડીસીપી ઝોન 4 પન્નાબેન મોમાએ આ સ્થળ ઉપર હાજર રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. માતા દ્વારા પુત્રીઓને મોતને ઘાટ ઉતારવાનું કારણ હજી સુધી અકબંધ છે. દક્ષાબેન ચવાણ નામના જે બેન છે, એ છેલ્લા 15 દિવસથી આ મકાન અક્ષતા સોસાયટીમાં ભાડે રહેવા આવેલા હતા. આર્થિક પરિસ્થિતિ એમની સારી ન હતી અને જેના કારણે કંટાળી અને એમણે એમની બંને દીકરીઓને પહેલાં ઝેરી દવા આપી. ઝેરી દવા આપતા પણ દીકરીઓને કશું અસર ન થઈ. એમને લાગ્યું કે દીકરી નથી મરી, એટલે એમણે ગળે ટૂંપો આપીને બંને દીકરીઓને મારી નાખી અને પોતે પણ ગળે ટૂંપો પંખામાં લટકીને મરવાની કોશિશ કરેલી. ઉપરવાળા બેને એમને જોઈ જતાં એમને બચાવી લીધેલા છે. હાલ બેન હોસ્પિટલમાં દાખલ છે અને બેન બંને દીકરીઓની ફી નહીં ભરી શકવાના કારણે, મકાનનું ભાડું નહીં ભરી શકવાના કારણે આ પગલું ભરેલું જણાય છે. કોઈ કોઈ સુસાઇડ નોટ મળ્યો હોય? હાલમાં તપાસ ચાલુ છે. અચ્છા, અને આ શું મળ્યું છે સ્થળ પરથી? સ્થળ પર હાલ એફએસએલને બોલાવવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે. બંને દીકરીઓને જે રીતે એમણે મારી નાખી છે એ પ્રમાણે આગળની તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. સુસાઇડ નોટ નથી મળી, વાત એવી પણ મળી રહી છે કે હાથપગ બાંધેલા હતા દીકરીઓના. તપાસની દિશામાં ચાલુ છે. બંને દીકરીઓને ટૂંકો આપીને મારી નાખેલી છે. પહેલાં દવા આપી હતી, બાદમાં ટૂંકો આપેલો છે, એટલે હાલમાં એફએસએલ આવે પછી આગળ તપાસ થશે. હાથ બાંધેલા? એફએસએલ આવે પછી આગળની તપાસ થશે. તાંત્રિક વિધિનું પણ ક્યાંક એ દિશામાં તપાસ, હજી એફએસએલ આવે પછી આગળ બધી તપાસ થશે. ગુનો નોંધાયો છે? 300 બેનની વિરુદ્ધમાં, જે દક્ષાબેન છે એમની વિરુદ્ધમાં 300 બેનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. અત્યારે દક્ષાબેનને ક્યાં છે? એડમિટ છે? શું હોસ્પિટલમાં દાખલ છે, અંડર ઓબ્ઝર્વેશન છે. જે હોસ્પિટલમાં છે એ મારી બેન છે, મારા મામાની દીકરી અને બે જે એક્સપાયર થઈ ગઈ એની દીકરી છે. દિવસ તો લગભગ 15-1 વર્ષ જેવું થયા એના દિવસ થઈ ગયા હતા અને પછી તો બંને છોકરીઓ લઈને પિયરમાં જ રહેતી હતી. એ લગ્ન કયા વર્ષમાં થયા? એ બધું મને આઈડિયા. કોનું? અહીંયા બરોડામાં જ, અહીંયા તુલસીવાડીમાં પિયર. હા, અને એનું લગ્ન એનું વિરમગામ કર્યું હતું. મારી સાથે કોઈ વાતચીત નથી થયું. એના પપ્પા હતા ત્યાં સુધી એનું થોડું એમ હતું કે મારી પાછળ મારો બેક સપોર્ટ કંઈક છે. મામા એક્સપાયર થઈ ગયા પછી એનું કેવું હતું કે સાવ એકલી પડી ગઈ, નથી મારી આગળ પાછળ કોઈ કરવા વાળું, કોઈ પૂછવા વાળું કોઈ નથી. એ છેલ્લા લગભગ 10 વર્ષથી બે છોકરીઓને લઈને એકલી જ રહી છે. મામા રહેતા હતા જોડે, પણ એ પછી ભાડે રહેવા આવ્યા એ પછી માણસ એકલું પડી ગયું. અહીંયા મને હજી રિસન્ટલી જે લોકો અહીંયા રહેવા આવ્યા છે, મને આઈડિયા નથી અહીંયા કેટલો ટાઈમ. ફોન કર્યો બસ, ખાલી શું કરે છે, મને 3 વાગે અત્યારે શું કરતી હો, બસ આટલી જ વાત. એના બે મિસકોલ જોયા, મેં સામે ફોન કર્યો, બધું શું થયું તો કે મોબાઈલમાં ટાઈમ સેટ નથી એટલે મને ખબર નથી પડી કે કેટલા વાગ્યા. મને કે કેટલા વાગ્યા, મેં 3 વાગ્યા. તો કે સારું સૂઈ જા, એટલું કહીને પછી એણે ફોન મૂકી દીધો.
લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડન માં સ્ટુડન્ટ વિઝા 17મી જુલાઈ થી શરૂ થતા માં દશામા ના વ્રત ને લઈને ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે પણ વડોદરા શહેરના કલાકારો દ્વારા માં દશામાની અદ્ભુત પ્રતિમાઓ બનાવવામાં આવી છે. સંસ્કારી નગરી વડોદરા એક ઉત્સવપ્રિય નગરી તરીકે પણ વિશ્વવિખ્યાત બની છે. આ સંસ્કારી નગરીમાં તમામ તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવતા હોય છે. ત્યારે અષાઢી બીજ બાદ હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ પવિત્ર તહેવારોનો પ્રારંભ થતો હોય છે. આગામી દિવસોમાં તારીખ 17 જુલાઈથી માં દશા માતાજીના વ્રતનો પ્રારંભ થનાર છે. આ માતાજીનો મહિમા અપરંપાર હોય, અનેક પરચા પણ આપ્યા હોય ત્યારે માતાજી પ્રત્યે ભાવિક ભક્તોની શ્રદ્ધા અતૂટ બની છે. વડોદરા શહેરમાં દશા માતાના વ્રતનો 10 દિવસીય શ્રદ્ધાભેર પ્રારંભ થવાનો છે. ત્યારે વડોદરા શહેરના બજારોમાં માં દશા માતાની અદ્ભુત નયનરમ્ય પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. હરિનગર વિસ્તારમાં છે ઇસ્કોલ મંદિરના સામે અમે દર વર્ષે સ્ટોલ લગાવીએ છીએ અહીં, ને બાધાઓ માનતા હોય એ લોકો બિહાડી 10 દિવસ બિહાડે છે. આ દશામાની મૂર્તિ છે, 10 દિવસ બિહાડે છે. પૂજા 1-5 ફૂટની મૂર્તિ જેવી માનતા એવું લઈ જાય છે. અમારા ડેકોરેશન ડાયમંડ લગાવતા કમસે કમ 3-4 કલાક ઉભી જાય છે. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. માળિયાહાટીના તાલુકાના દુધાડા ગામ પાસે આવેલ વ્રજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. માળિયાહાટીના તાલુકાના દુધાડા ગામ પાસે આવેલ દધીચી સરોવરના ઉપરવાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતા વ્રજ ડેમમાં અઢળક પાણી આવી ગયું છે. 80% આસપાસ ડેમ ભરાઈ ગયો છે અને હજી પણ ડેમમાં પાણીની આવક ચાલુ જ છે. ત્યારે આ ડેમ આખો ભરાય તે પહેલાં વહીવટીતંત્રએ ડેમના 2 દરવાજા ખોલ્યા છે અને નીચાણવાળા ગામો સરગડિયા, કડાયા, ઇટાલી, ધનેજ, સમઢિયાળા, ગળુ, જડકા, ખોરાસા અને માળિયાહાડીના સહિત નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. BR બાસ્કિન રોબિન્સ દ્વારા નવા આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાણાવટી ફૂડ દ્વારા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલ તિલક કોમ્પ્લેક્સ ખાતે નવા આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. BR બાસ્કિન રોબિન્સ એટલે ફૂડમાં નામાંકિત નામ. ત્યારે વડોદરામાં ફૂડના રસિકો માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે આ આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી GL અને નીતિનભાઈએ આપી હતી.
આ બાસ્કિન રોબિન્સ આઉટલેટ અમારું ચોથું છે બરોડામાં અને જેતલપુર રોડ પર આવ્યું છે પિઝા બેલની સામે. એકચ્યુઅલી અમારું જેતલપુર રોડ પર ઓલરેડી એક બાસ્કિન રોબિન્સ હતું, પણ હવે બાસ્કિન રોબિન્સ મોટું થઈ રહ્યું છે એટલે અમારે મોટી જગ્યાની જરૂર પડી હતી, કેમ કે પ્રોડક્ટ્સ બી એડ થઈ રહ્યા છે તો એ જગ્યા નાની પડી હતી. એટલે એ જ રોડ ઉપર અમે બીજું બાસ્કિન્સ ચાલુ કર્યું છે જે જેતલપુર રોડ પર આવેલું છે. અહીંયા અમારો ઓફકોર્સ આઈસક્રીમ માટે ફેમસ છે, પણ જેવી રીતે મેં મેન્શન કર્યું બાસ્કિન રોબિન્સે ઘણી બધી પ્રોડક્ટ્સ અંદર ઇન્ટ્રોડ્યુસ કરી છે હવે નવી, જેમ કે સન્ડેઝ છે, આઈસક્રીમ કેક છે જ્યાં બીજે કશે નથી મળતી, આઈસક્રીમ પિઝા છે જે બહુ યુનિક વસ્તુ છે, વોફલ્સ મળે છે, પછી ફ્લોટ્સ મળે છે, કિડ્સ માટે અલગ સ્પેશિયલ સન્ડેઝ મળે છે, મિલ્કશેક છે અને ઘણી બધી વેરાયટીઝ છે જે તમે આવો અને જોવો તો ખબર પડશે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી, એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ASU ગ્રુપને 4 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં કોઈ પણ વિદ્યાર્થીઓને સમસ્યા હોય તો ASU ગ્રુપ સૌથી આગળ રહી વિદ્યાર્થીઓની સમસ્યાને વાચ આપવાનો પ્રયત્ન કરતી આવી છે. ત્યારે આર્ટ્સ ફેકલ્ટી ખાતે ઉજવણીના ભાગરૂપે આર્ટ્સ ફેકલ્ટીમાં વર્ષોથી કામ કરતા સફાઈ સેવિકાઓ તથા આર્ટ્સ ફેકલ્ટીમાં કામ કરતા પટાવાળાને સાથે રાખીને કેક કાપી અને સૌને ભોજન જમાડીને ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ASU ગ્રુપ દ્વારા યુનિવર્સિટીને આર્ટ્સ ફેકલ્ટીમાં કામ કરતા પટાવાળા તથા સિક્યુરિટી જવાનોને સાથે જ વડોદરા શહેરમાં 250થી વધુ ભિક્ષુકોને પણ ભોજન કરાવી 4 વર્ષની ઉજવણી કરી હતી. ત્યારે આ પ્રસંગે ASU ગ્રુપના ફાઉન્ડર ભગવાન દેસાઈ, વિદ્યાર્થી નેતા પ્રિન્સ રાજપૂત, ASU ગ્રુપ પ્રમુખ નિહાલ કનોજિયા સહિતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતની ભવ્ય ઉજવણી કરી હતી. ASU ગ્રુપ કો આજ આર્ટ્સ ફેકલ્ટી કેમ્પસ કે અંદર 4 સાલ પૂરે હુએ, સફળતાપૂર્વક 4 સાલ પૂરે હુએ. મુજે બહુત ખુશી હૈ કે ASU ગ્રુપ 2019 મેં ઇસ ગ્રુપ કો ખડા કિયા થા, ઓર ઇસ ગ્રુપ કો ખડા કરને કા મકસદ યે કી થા કે આર્ટ્સ ફેકલ્ટી કે અંદર વિદ્યાર્થીઓ કો જો સમસ્યા આતી થી ઉનકે સમાધાન કે લિયે ગ્રુપ કામ કરે, ઓર યે ગ્રુપ પિછલે 4 સાલ સે કામ કરતા આયા હૈ. મેં આપકો વિશ્વાસ દિલાના ચાહતા હું મીડિયા કે માધ્યમ સે કે આને વાલે સમય મેં ભી યે ગ્રુપ ઇસી પ્રકાર વિદ્યાર્થીઓ કે હિતો કે લિયે લડાઈ લડતા રહેગા. સાથ હી સાથ આજ જબ હમ ઇસકા ઉજવણી કર રહે તો હમને પહેલે કેક કાટા હૈ, જો યહાં સફાઈ કર્મચારી થે ઉનસે કેક કટવાયા હૈ, ઉસકે બાદ હમ લોગોને ખાનો કા પ્રોગ્રામ રખા હૈ, જો સફાઈ કર્મચારી હૈ, જો પટ્ટે વાલે પિયોન્સ જો યહાં કામ કર રહે હૈ ઉનકે સાથ મેં હમ લોગ ખાના ખાયેંગે આજ દોપહર કા, ફિર ઉસકે બાદ મેં ઇસી કે સાથ સાથ મેં મીડિયા વાલો કા ભી ખૂબ ખૂબ આભારી હું, ક્યુંકી જબ જબ ઇસ ફેકલ્ટી કે અંદર વિદ્યાર્થીઓ કો લડને કી તાકત ચાહીએ થી યહાં મેનેજમેન્ટ જબ જબ વિદ્યાર્થીઓ કે હિતો કી બાતે નહીં સુન રહા થા, તો મીડિયા હર હમેશા વિદ્યાર્થીઓ કે લિયે વિદ્યાર્થીઓ કે હિતો કે લિયે ખડા રહા હૈ, ઉસકે લિયે મેં મીડિયા કા ભી આભારી હું. મેં સબસે જ્યાદા આભારી હું આર્ટ્સ ફેકલ્ટી કે ઉન હજારો વિદ્યાર્થીઓ કા જો પિછલે 4 વર્ષો કે અંદર ઇસ ASU ગ્રુપ સે જુડે, થેન્ક યુ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં SY BCOM ના ડિક્લેર કરવામાં આવેલા રિઝલ્ટમાં છબરડો થયો હોય અને આ છબરડાને પગલે રિઝલ્ટ ફરીથી ચેક કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હેડ ઓફિસ ખાતે 2 દિવસ અગાઉ જે SY BCOMનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ATKT આપવામાં આવી છે. આમાંના કેટલાક વિદ્યાર્થીઓને ખરેખર વિશ્વાસ છે કે જે રીતે પેપર આપવામાં આવ્યું છે તે મુજબ ATKT આવવી અશક્ય છે
અને તેમ છતાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એટીકેટી આપવામાં આવી છે, જેનાથી એવું લાગે છે કે રિઝલ્ટમાં છબરડા હોય માટે એસવાય બીકોમનું રિઝલ્ટ ફરીથી ચેક કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ અમે હેડ ઓફિસ પર પીઆરઓ નકુલેશ ત્રિવેદી સાથે એક રજૂઆત કરી છે, કેમ કે બે દિવસ પહેલાં જે એસવાય બીકોમનું રિઝલ્ટ આવ્યું એમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું લાગે છે. પહેલાં તો આ લોકો 140 દિવસ પછી રિઝલ્ટ ડિક્લેર કર્યું અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે આ લોકોએ પ્રેશરમાં એને રિઝલ્ટ ડિક્લેર કરી દીધું. તો આ પ્રેશરના કારણે જે રિઝલ્ટ ડિક્લેર કર્યું છે તેમાં મોટી સંખ્યામાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય તેવું લાગે છે. કારણ કે જે વિદ્યાર્થીઓના 70-80% છે, અમારી સાથે એક સ્ટુડન્ટ છે એના 86% છે ફર્સ્ટ યરમાં, તેમ છતાં એને 4 વિષયમાં એટીકેટી આવી છે. 70-80% વિદ્યાર્થીઓને બધા વિષયોમાં એટીકેટી આપી દેવામાં આવી છે. આવા 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય અને આ લોકોએ રીએસેસમેન્ટના 500 રૂપિયા અને ઇન્સ્પેક્શનના 1000 રૂપિયા ફી રાખી છે તો આ 500 રૂપિયા અને 1000 રૂપિયા વિદ્યાર્થીઓને ભરવા ના પડે, જેના કારણે અમે એક માંગ લઈને આવ્યા છે કે એસવાય બીકોમનું જે રિઝલ્ટ આવ્યું છે તે ફરીથી ચેક કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના વેમાલી ખાતે આવેલ મોજ ગામ ખાતે સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવવામાં આવતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા વેમાલીમાં જમીન પર વેચાણ દસ્તાવેજ કરી લેનાર નિરંજન શાસ્ત્રી કે તેમના પરદાદા ખેડૂત ખાતેદાર હતા જ નહીં, તેમ છતાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરી ખોટી રીતે ખેડૂત ખાતેદાર છે તેવા પુરાવા રજૂ કરી વેમાલીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ત્યારબાદ આ જમીનમાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે અને આ સરકારી જમીન હોય તેમાં નાણાકીય ઉપજ મેળવવા માટે નિરંજન શાસ્ત્રીએ પાર્ટી પ્લોટ બનાવી ઊંચી રકમની કમાણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના કૃષિ પંચના મામલતદાર શ્રીનો હુકમ કાયદેસરનો છે, તેમાં સંપૂર્ણ છણાવટ કરવામાં આવી છે. આ ખેતીની જમીન અંગે સ્ટે ફરમાવવામાં આવ્યો છે, જે સ્ટે તાત્કાલિક હટાવી દેવો જોઈએ અને મામલતદારનો હુકમ પ્રમાણે આ જમીન સરકાર હસ્તક કરવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી જમીનના દલાલો ખોટી રીતે જમીનની નોંધ પડાવીને ગરીબ ખેડૂત પાસેથી ઓછી રકમ ચૂકવીને વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હોય છે. નિરંજન શાસ્ત્રીએ વડોદરા શહેર તેમજ આજુબાજુની જમીનો પોતે કાયદેસરના ખેડૂત ન હોવા છતાં પણ ખોટી રીતે જમીનોના દસ્તાવેજ કરાવી લીધા છે અને જેની કાયદેસરની તપાસ થવી જોઈએ અને તે જમીનો ખાલસા કરવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે. અંદર આવેલી 226A અને 226B જેના માલિક છે નિરંજન શાસ્ત્રી, જે અત્યારે ખેડૂત ખાતેદાર નથી, ઘણો ત્યાંથી ખેડૂત ખાતેદાર બનેલ છે અને તેમની આ જે જગ્યા છે તે તદ્દર મામલતદારશ્રીએ ચકાસી અને બધી રીતના બધી વસ્તુ કરી અને જગ્યા શ્રી સરકાર કરી છે અને તેના હસ્તક તેમણે નાયબ કલેક્ટરમાં આનું પાલન કર્યા વગર, નાયબ કલેક્ટરે જોયા વગર મામલતદારનો ઓર્ડર આ જગ્યાને 5 દિવસનો સ્ટે આપેલો, જે બિલકુલ ખોટે ખોટો સ્ટે છે અને તેના હસ્તક આજે અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ જગ્યા જે સ્થિતિમાં, જે સરસ્થિતિમાં છે તે સરસ્થિતિમાં રાખવી, સરકારી જગ્યા પર આ પાર્ટી પ્લોટ બનાવી અને તેને કમાણીનો ધંધો બનાવેલ છે તે સ્વાસ્થ્ય સર્જણે આવે છે. મેરીલેન પાર્ટી પ્લોટ 226A, જે વેમાલીમાં મેરીલેન પાર્ટી પ્લોટ પર એ જમીન છે તેની પર મેરીલેન પાર્ટી પ્લોટ બની ગયો છે અને ગણો ધારા પ્રમાણે આ ભાઈ ખેડૂત બની ગયા છે અને જે કલેક્ટર સાહેબ હતા એમણે આ જમીન પર 5 દિવસનો સ્ટે આપ્યો પણ મામલતદાર સાહેબે બધી ખરાઈ કરી અને એમણે આ જમીન સી સરકાર કરી છે અને હજુ બી ત્યાં ગાડી ભાડે આપવાની પ્રવૃત્તિ બી ચાલુ છે, જેથી અમારી કલેક્ટર સાહેબને નમ્ર અરજ છે કે તાત્કાલિક ધોરણે ત્યાં જઈ એ જગ્યા સીલ કરવી અને સરકાર હસ્તક લઈ લેવી અને જે બી રાજકીય વર્ગ ધરાવતા પૂર્વ પ્રદેશ મહામંત્રી છે તેમના બી તેમના આદેશનું પાલન અરે એમને પણ એમના કોઈ બી જાતનું પ્રભાવ પાડ્યા વગર આ જમીન સી સરકાર હસ્તક લેવી જોઈએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી, એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
વડોદરા શહેરના બરાણપુરા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં હુમલાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પતિ પત્ની વચ્ચે ખટરાક સર્જાતા પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. પત્ની વિદ્યાને ગળા તેમજ પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચી હતી, જેથી લોહીલુહાણ હાલતમાં વિદ્યાબેનને સ્થાનિકોએ 108 મારફતે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યારે વાડી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીની ફરિયાદ લઈ હુમલાખોર પતિ ભાવેશની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. સંસ્કારી નગરીની ગૌરવશાળી સામાજિક સેવા સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટનો 8મા વર્ષમાં મંગલમય પ્રવેશ થયો છે. સંસ્કારી નગરી વડોદરાની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક મમતાબેન શાહે એક અખબારી યાદીમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બરાબર 7 વર્ષ પહેલાં 10મી જુલાઈએ સામાજિક સેવાકીય કાર્ય માટે સ્થપાયેલી અમારી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ એ આજે ગૌરવવંતા 7 વર્ષ પૂર્ણ કરીને 8મા મંગલમય અને ગૌરવશાળી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સામાજિક સેવાકીય ક્ષેત્રે અમારી સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીની સફરમાં શહેરી સ્લમ વિસ્તાર, રેન બસેરા કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હોય આવા સ્થળે રહેતી જરૂરિયાતમંદ જનતા માટે, ખાસ કરીને બાળકો માટે સંસ્કાર સિંચન, વિદ્યોતેજક અને સ્વાસ્થ્ય લક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા આવ્યા છે. તેવી જ રીતે વિધવા કે એકલવાય મહિલાઓ માટે પણ જુદા જુદા સેવાકીય કાર્યક્રમો અમારી સંસ્થા યોજતી આવી છે. જરૂરિયાતમંદ જનતાને અનાજ તેમજ ઘર વખરીની ચીજ વસ્તુઓ, કુદરતી આફત અથવા મહામારી દરમિયાન રાશન કીટ, ફૂડ પેકેટ્સ, ઉત્સવો કે ઋતુ અનુસાર વસ્ત્રદાન, સૌભાગ્ય, કાંક્ષણી, કોળભરી કન્યાઓના ઘર સંસાર માંડવા માટે કન્યાદાન અથવા મામેરુ વગેરેનું અમે વખતો વખત સફળ આયોજન કરતા આવ્યા છે. તો વિદ્યાર્થીઓની અભ્યાસ ફીની ચૂકવણી, દફતર, સ્ટેશનરી, યુનિફોર્મ, બૂટ, મોજા, સ્વેટર વગેરેનું પણ યથાસમયે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો સામાન્ય દિવસો હોય કે મહામારી હોય, જરૂરિયાતમંદ બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે શિશુ પોષક અને શિશુ આહાર જેવા શીર્ષક હેઠળ સૂકા મેવા અને કેસર ઇલાયચી યુક્ત દૂધ કે સમતોલ આહારથી ભરપૂર ફૂડ પેકેટ્સ કે ફળ ફળાદિ ઇત્યાદિનું વિતરણ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા અનેકવાર કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ 8મા સ્થાપના દિન નિમિત્તે સંસ્થા દ્વારા છેલ્લા 1 અઠવાડિયા ઉપરાંતની વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં વિધવા અને જરૂરિયાતમંદ એવી 50 જેટલી મહિલાઓને ભોજન સાથે શ્રીખંડ પીરસીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. તો વડોદરાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર તેમજ સ્લમ વિસ્તારની 80 જેટલી કન્યાઓને નવા નકોર ડ્રેસીસનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં સ્થાપના દિવસે કરજણ પાસેના એક ગામમાં વિદ્યાર્થીઓને 1000 જેટલા ચોપડા અને નોટબુક્સ વિતરિત કરવામાં આવ્યા હતા. તો વળી માનવતા કેમ્પેઇન ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં આવા જ અન્ય સેવાકીય કાર્યક્રમોનું આયોજન થનાર છે. સંસ્થાને અત્યાર સુધી વસ્ત્રો, અનાજ જેવી અનેક ચીજવસ્તુઓનું દાન, શ્રમદાન કે આર્થિક સહયોગ સતત સાંપડતો રહ્યો છે, જેમાં જરૂરિયાતમંદ જનતા અને સંસ્થા વતી હર હંમેશા ઋણી રહીશું. ભવિષ્યમાં આવો જ સાથ અને સહકાર મળતો રહેશે તો સંસ્થા સેવાભાવ ક્ષેત્રે આનાથી પણ વધુ સોપાન સર કરતા આવા જ સેવા યજ્ઞો ચાલુ રાખશે તેમ તેમણે જણાવ્યું હતું. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે ખેડા ધર્મસિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું, બાળકોને નાસ્તો વેચવામાં આવ્યો. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને મમતાબેન શાહ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના
ટ્રસ્ટને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે એ બદલ ખેડા કર્મશ્યા પ્રાથમિક શાળા તેમના ટ્રસ્ટ અને મમતાબેનને ખૂબ જ શુભેચ્છા પાઠવે છે. આજરોજ શ્રીજી કૃપા કેરવણી મંડળ સંચાલિત શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલય કોલિયાદ તાલુકો કરજણ જિલ્લો વડોદરામાં વડોદરાના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થી 94 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર શ્રીમતી મમતાબેન અને સાથી મિત્રો દ્વારા શાળામાં આજે આ વિતરણ કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક યોજવામાં આવ્યો. શાળા પરિવાર અને કેરવણી મંડળ તથા સમગ્ર ગ્રામજનો આપના આ કાર્યક્રમને ખૂબ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી સ્વીકારે છે. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ કાયમ માટે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. અસ્તુ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ગોત્રી હોસ્પિટલની સામે આવેલા ક્વાર્ટર્સની અંદર ભાતુજી મહારાજનું મંદિર આવેલું છે. આ ભાતુજી મહારાજના મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ભાતુજી મહારાજના મંદિરમાં તસ્કરો મંદિરની દાનપેટી લઈને ફરાર થઈ ગયા હતા. મંદિરના પૂજારી હસમુખભાઈએ ગોત્રી પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તપાસ કરતાં તસ્કરો મંદિરની જાળી અંદરથી ખોલીને દાનપેટીની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ગોત્રી વિસ્તારમાં આવેલું છે. ટીબી હોસ્પિટલ સ્ટાફ બોર્ડરની અંદર મંદિર છે. ભાતુજી મહારાજનું મંદિર છે. લગભગ 35 વર્ષથી આ મંદિર છે. હું આવ્યો ત્યારે આ બાજુ જાળી ખુલ્લી હતી. જે મેઇન લોક મારું છું એ લોક હતું. આ બાજુની જાળી ખુલ્લી હતી. મને લાગ્યું અને આગળ રીતેનો ઢગલો મારેલો અને સિમેન્ટની થેલી અને એક ટાઇલિસ મૂકેલી હતી દબાયેલી, એ પાડી નાખીને દરવાજો ખુલ્લો કરેલો અને જોયું તો દાનપેટી હતી નહીં. એ અંદાજે કંઈ 4-5 હજાર તો હશે જ. પોલીસ સ્ટેશન આ ફરિયાદ આપી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.